मित्रों फरी एक बार हमारी YouTube चैनल ने अंदर स्वागत छे। हमे आज કેટલાક પ્રયોગો તમારી સમક્ષ લઈને આવી રહ્યા છે, તો અમારી સાથે મારું નામ છે પટેલ છે, ઓકે તો આજે જોડે પ્રયોગ કરવાની છે। ઓકે તો આ જે પ્રયોગ જે છે એ પ્રયોગ તમે એસિડ બેઝ અને ક્ષાર પાઠ ભણ્યા છો તમે, તો આપણી પાસે કેટલાક સાધનો છે। તો સૌપ્રથમ શ્રેયાબેન એક કસનળી છે, એ સ્ટેન્ડમાં એમને લીધેલી છે, કસનળી સ્ટેન્ડ બરાબર છે। આ કસનળી છે અને આ એનું સ્ટેન્ડ છે। ઓકે આ કયો પદાર્થ છે શ્રેયાબેન? સારી વાત છે, મેગ્નેશિયમની। યસ યસ, થોડું જોરથી બોલો શ્રેયાબેન, વાંધો નહીં હા। તો મેગ્નેશિયમની રાખ લીધી છે બરાબર છે। આ મેગ્નેશિયમની રાખની અંદર આપણે આ એક પદાર્થ છે, દેખાય છે આ પદાર્થ, બીજું કાંઈ જ નથી, નિસ્યંદિત પાણી છે। શું છે? આ નિસ્યંદિત પાણી। નિસ્યંદિત પાણી એટલે ક્ષાર વગરનું પાણી છે। ઓકે હવે આપણે એની અંદર આ પાણી ઉમેરીશું અને એક દ્રાવણ બનાવીશું બરાબર, એને હલાવો થોડું ધીમે ધીમે। હા બસ સરસ, આપણી પાસે આ છે, શું નામ છે? ડ્રોપર છે। ઓકે હવે આપણી પાસે બીજો એક પણ પદાર્થ છે, એસિડ અને બેઝની ચકાસણી માટે મિત્રો કયો પદાર્થ આપણે વાપરતા હતા? લિટમસ પત્ર। શું અસર કરે છે કે નહીં એ આપણે ચકાસણી કરીશું શ્રેયાબેન, થોડું આ રીતે ક્રોસ રાખીશું આપણે અને ડ્રોપર ની અંદર આપણે લઈ લઈશું। ચલો લિટમસ પત્ર તમારા હાથમાં પકડો અને લિટમસ પત્ર પણ આપણે ધીમે ધીમે ટીપે ટીપે આપણે ઉમેરીએ બરાબર છે। સાધારણ બહુ વધારે તો નથી દેખાતું આઈ થિંક, પણ જે કસનાળીની અંદર હા પકડી રાખો, તમે એ પકડી રાખો। હા હવે દ્રાવણ બન્યું છે, ચાલો બીજા ભાગમાં આપણે ટ્રાય કરીએ। હા હવે તમને દેખાય છે, જુઓ સાધારણ વાદળી રંગ અત્યારે થોડું થોડું નથી દેખાતું આઈ થિંક, પણ તમે કદાચ નજીકથી ધ્યાનથી જુઓ તો આઈ થિંક હજુ એ પ્રયોગ કરીએ, વાદળી રંગ થવો જોઈએ, અહીંયા થોડો ઓછો વાદળી રંગ છે, જોઈએ આપણે બીજો એક પદાર્થ છે આપણી પાસે એનો પણ ઉપયોગ કરીએ। હવે આ એક બીજું પણ સાધન છે શ્રેયા, આ સ્ટેન્ડ છે, શું છે આ? જેને કસનળી સ્ટેન્ડ એવું કહેવામાં આવે છે। ચલો કસનળી સ્ટેન્ડમાંથી બીજી એક કસનળી શ્રેયાબેન લો તો, અને આ છે ધોવાનો પાવડર, ધોવાનો સોડા કહી શકાય આપણે એને, આપણે ધોવાના સોડાને થોડો લઈશું આ કસનળીની અંદર બરાબર છે, કસનળીની અંદર ધોવાનો સોડા ગેસ બરાબર, કસનળી સ્ટેન્ડ વડે શ્રેયાબેન પકડી છે, શું ઉમેરી રહ્યા છે શ્રેયાબેન જોરથી બોલો તો? ધોવાનો સોડા, યસ બેકિંગ સોડા, અરે ધોવાનો સોડા એટલે વોશિંગ સોડા કહેવાશે, શું કહેવાશે? વોશિંગ સોડા, મમ્મી કપડાં ધોવા માટે જે ઉપયોગ કરે છે ને એ। ચાલો હવે આપણે ધોવાના સોડા લઈશું અને આ શું છે? પાણી, કેવું પાણી છે? નિસ્યંદિત પાણી, કેવું? જેમાં ક્ષાર હોતા નથી બિલકુલ બરાબર છે, એટલે એ એસિડ પણ નથી હોતું અને બેઝ પણ નથી હોતું, તટસ્થ હોય છે। થોડું પાણી ઉમેરીએ છીએ, હવે આપણે કસનળીને બરાબર શું કરીશું? હલાવી દઈશું, એની અંદર જે પાવડર છે એને ઓગાળી દઈશું। ઓકે મિત્રો, તો આપણે આપણું જે આ તૈયાર છે આ પદાર્થ, આ જે દ્રાવણ છે એસિડ છે કે બેઝ એ આપણે નક્કી કરવાનું છે। તો એસિડ છે કે બેઝ નક્કી કરવા માટે આપણે શું જોઈશે? શું જોઈશે? લિટમસ પત્ર। ચલો સાહેબ, ડ્રોપર ની અંદર થોડું પ્રવાહી લો તો નમાવી પડશે તમારે કસનળી, ચલો નમાવું છું થોડી। હા આવી ગયું, આવી ગયું, ચલો હજુ લો છો, પેલા દબાવો, હા હવે છોડો, યસ ધીમેથી આ જે છે એના પર તમે જોઈ શકો છો, લાવો આ છે અહીંયા મૂકી દો, યસ ચાલો, હા ખૂબ સરસ મિત્રો, તમે થોડા નજીક જઈશું શ્રેયાબેન, આપણે કેમેરાની નજીક તમે આ બાજુ માધ્યમ તમે જોઈ શકો છો, હજુ વધારે પણ જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો, જુઓ આગળના જે પ્રયોગની અંદર તમે કેવા રંગનું થાય છે શ્રેયાબેન, રંગ બોલો તો જોરથી, વાદળી રંગ હે ને, તમારા મિત્રોને પણ બતાવો તમે હાથથી, કયું લિટમસ પર કેવી અસર કરી? વાદળી રંગ હે ને, તો લાલ લિટમસને કેવું બનાવ્યું? વાદળી, તો આપણે શું કીધું? બેઝ જે છે એ બેઝ શું કરે? લાવે, શું કરે? એટલે લાલ લિટમસને શું કરે છે? ભૂરું કરે છે બરાબર છે। તો મિત્રો આવા જ પ્રયોગ જોવા માટે શું કરવાનું છે તમારે? અને ઓનલાઈન અભ્યાસ માટે પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો। થેન્ક યુ, બોલો, થેન્ક યુ।
ઓકે ખૂબ સરસ.